नमस्कार विद्यार्थी मित्रों, मारी YouTube चैनल विद्यादीप मां आप सबनो हार्दिक स्वागत छे। मित्रों, आजना वीडियो नी अंदर आपणे धोरण 3 विषय छे गुजराती कलशोध, तेनो पाठ बीजो जेनु नाम छे पोटला टपके टप। आ पाठना स्व अध्ययन પોતીના પ્રશ્નો અને તેના જવાબો વિશે માહિતી મેળવીશું। જો વિદ્યાર્થી મિત્રો તમે મારી ચેનલ માં નવા હોય તો મારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, વિડિયો સારો લાગે તો લાઈક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના તમામ પાઠના વિડિયો આપને સરળતાથી મળતા રહે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ પાઠ બીજો, પોટલા ટપકે ટપ। તેનો પહેલો પ્રશ્ન છે, હું વાંચીને લખું। પાઠ્યપુસ્તકના પાના નંબર 17 પરની વાર્તાની શરૂઆતની 13 લીટીઓ વાંચીને પ્રશ્નોના જવાબ લખો। પહેલો પ્રશ્ન, ગુલાબી ઠંડી એટલે કેવી ઠંડી? આછી આછી ઠંડી કે કડકડતી ઠંડી? गुलाबी ठंडी एटले आछी आछी ठंडी। बीजो प्रश्न छे, खाली जग्या पूरो, रात तो अंधारो, दिवस तो अजवाळो। त्रीजो प्रश्न छे, लखो, एक होय तो, एक करता वधारे होय तो, एक होय तो कुकड़ो कहेवाय अने एक करता वधारे होय तो कुकड़ा कहेवाय। तेवी ज रीते वादळू एक होय तो वादळू कहेवाय अने एक करता वधारे होय तेने वादळा कहेवाय। तो तेवी ज रीते आगळ जोईए, कपड़ू तो कपड़ा, दीवो तो दीवा। त्यार पछी चौथो छे, आ वार्तामां मोटो दीवो एटले शुं? आ वार्तामां मोटो दीवो एटले सूर्य। पांचमुं छे, सूर्योदय एटले शुं? सूर्य उगे तेने सूर्योदय कहेवाय छे। छठ्ठुं, बे अक्षरो जोड़ीने लख्या होय तेवा शब्दो शोधीने लखो। फिक्का, चालिया, लाग्या, गम्मत, वस्या अने मांडिया। सातमुं छे, सूर्योदय वखते वादळानी जेम तमने शुं करवुं गमे? नवा कपड़ा पहेरीने शाळाए जवुं गमे। त्यार पछी आठमो प्रश्न छे, घणा वादळा विशे वाची एक वादळ माटेना वाक्य लखो। अहीं घणा वादळा विशेना वाक्य छे तो तेमांथी आपणे एक वादळ माटेना वाक्य लखीए। तो चलो पहेला जोईए घणा वादळा विशे। तो वादळाने फरवानुं मन थयुं, वादळाए कपड़ा पहेरवा मांड्या अने वादळा फरवा निकळ्या। હવે એક વાદળ માટેના વાક્ય બનાવેલા છે તે જોઈએ। તો વાદળને ફરવાનું મન થયું, વાદળે કપડાં પહેરવા માંડ્યા અને વાદળ ફરવા નીકળ્યું। ત્યાર પછી પ્રશ્ન નંબર 2 છે, હું ગીત ગાતા ગાતા લખું। પાઠ્યપુસ્તકના પાના નંબર 22 પરનું ગીત ગાઓ અને પ્રશ્નોના જવાબ લખો। તેમાં પહેલો પ્રશ્ન છે, ફોરા એટલે શું? તો ફોરા એટલે વરસાદના ટીપા। બીજું છે, વરસાદ ન પડે ત્યારે તમને શું કરવાનું મન થાય? વરસાદ ન પડે ત્યારે મને રમવાનું મન થાય, પિતાજી સાથે ખેતરે જવાનું મન થાય। ત્રીજો છે, વરસાદના ટીપા ક્યાંથી આવતા હશે? વરસાદના ટીપા વાદળોમાંથી મરક મરક મલકાતા આવતા હતા। ચોથો છે, વરસાદના ટીપાને પૂછવા માટેનો એક પ્રશ્ન લખો, તને કોણ બોલાવે છે? ત્યાર પછી પાંચમો પ્રશ્ન છે, ઝાંઝર તો ઝાંઝરિયું, વાદળ તો વાદળિયું, આંગણ તો આંગણિયું। તેવી જ રીતે ભંડારિયું તો ભંડાર, કેસરિયું તો કેસર અને કાગળિયું તો કાગળ। ત્યાર પછી છઠ્ઠું છે, તમે વરસાદને શું કહીને કે ગાયને બોલાવશો? તો ચાલો હું ગાયને બોલાવીશ, આવરે વરસાદ ઢેબરિયો વરસાદ, ઉની ઉની રોટલીને કારેલાનું શાક, આ ગીત ગાઈને વરસાદને બોલાવીશું। પ્રશ્ન નંબર 3, હું શોધીને લખું, નીચેના સુવિચાર વાંચો। પહેલો સુવિચાર છે, વિદ્યા વિનયથી શોભે છે। બીજો, જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ, ઉદ્યમ કરે તે ઉત્તમ માણસ, વૃક્ષો એ પૃથ્વી પરના દેવદૂતો છે। પાંચમો, દ્રષ્ટાંત આપો નહીં, દ્રષ્ટાંતરૂપ બનો। ત્યાર પછી પહેલું છે, ઉપરના સુવિચારોને આધારે ખોટા અક્ષરો મૂકી ખાલી જગ્યા પૂરો। તો પેલામાં વિદ્યા, ઉત્તમ, વૃક્ષો, પૃથ્વી, સૃષ્ટિ, દ્રષ્ટિ, દ્રષ્ટાંત, ખોટા અક્ષરો મૂકી અને આ રીતે શબ્દ બનશે। બીજું છે, તમારી શાળાના બાળકોના નામમાં આવા અક્ષરો આવતા હોય તો તે નામ લખો। તો ચાલો ઉદાહરણમાં આપેલું છે પદમાં, તો આપણે બાળકોના નામ લખીએ, સૃષ્ટિ, શ્રવણ, શ્રદ્ધા, વૃષભ, આકૃતિ, સંસ્કૃતિ, સૃજલ, પૃથ્વી। ત્યાર પછી પ્રશ્ન નંબર 4 છે, હું વિચારીને લખો। નીચેનું સૂચના બોર્ડ વાંચી પ્રશ્નોના જવાબ લખો। અહીં આપણને એક સૂચના બોર્ડ છે,
अभिंडा गाम सहकारी मंडली वार छे सोमवार तारीख छे 13/7/2020 सूचना छे के सौ ग्राहको ने फरजियात मास्क पहेरीने ज आवो અને બીજી સૂચના છે કોરોના મહામારીને લીધે આજથી મંડળીનો સમય સવારે 8 થી બપોરે 2 સુધીનો રહેશે મંડળી સંચાલક તો ચાલો આના આધારે આપણે સૂચના બોર્ડ આપેલું છે તો તેના આધારે પ્રશ્નોના જવાબ લખવાના છે તો પહેલો પ્રશ્ન છે સહકારી મંડળી એટલે શું બધાના સહયોગથી બનાવેલી મંડળી બીજો નમ્રતા વાર્તાની આખી પુસ્તિકા વાંચીને બપોરે 2 વાગે અનાજ ખરીદવા મંડળી પર પહોંચે છે તો એને અનાજ મળશે કેમ હા કારણ કે મંડળી 2 વાગ્યા સુધી ખુલ્લી રહેશે ત્યાર પછી ત્રીજો છે આ સૂચના બોર્ડ કયા મહિનામાં લખેલું છે તો આ સૂચના બોર્ડ જુલાઈ મહિનામાં લખેલું છે ચોથો મંડળીનો સમય શા કારણથી બદલાયો છે મંડળીનો સમય કોરોનાની મહામારીના કારણે બદલાયો છે પાંચમો માસ્ક પહેરવાની સાચી રીત કઈ છે તો તેમાં આવશે ડ નાક મો બંને ઢંકાય એ રીતે ત્યાર પછી પ્રશ્ન નંબર 5 છે હું બનાવું સૂચના છે અંગૂઠો શાકભાજી હથેળી કે ફૂલપાનનો ઉપયોગ કરી સૂચના મુજબ છાપકામ કરો તો અહીં તમારે એક ચકલીની છાપકામ કરવાની છે ત્યાર પછી અહીં બીજું છે એક થી વધારે ચકલીઓ તેની છાપકામ કરવાની છે ત્રીજું છે એક ફૂલ તો અહીં તમારે એક ફૂલ શાકભાજી અથવા અંગૂઠાની મદદથી અથવા હથેળીની મદદથી છાપકામ કરવાનું છે ત્યાર પછી છે ચોથું એક થી વધારે ફૂલ તો તે પણ અહીં કરવાની છે છાપ ત્યાર પછી પાંચમું છે એક પાંદડું તો અહીં એક પાંદડાની છાપ કરવાની છે અને છઠ્ઠું છે એક થી વધારે પાંદડા તો અહીં એક થી વધારે પાંદડા તેવી છાપ બનાવવાની છે ત્યાર પછી સાતમું છે એક હાથ સાતમામાં તમારે એક હાથ બનાવવાનો છે અને જ્યારે આઠમામાં એક થી વધારે હાથ બનાવવાના છે વિદ્યાર્થી મિત્રો અહીં આપણો પાઠ 2 પોટલા ટપકે ટપના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો અને જવાબો પૂરા થઈ છે આગળના પાઠના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો અને જવાબો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું પાઠ 3 ની અંદર ત્યાં સુધી આવજો